જય જગન્નાથ સાંગમાને, ઓડિયા સુખ સંસાર ચેનલકુ આપણકુ બહુત બહુત સ્વાગત। કર્કટ રાશિ આપણક જીવનરે દુઃખ કાહીકે આસુચી, કેઉં ગ્રહર અશુભ પ્રભાવ જોગુ એતે સારી સમસ્યા, કામ બનુ નાહી, જીવા જાગારે ખાલી હાથરે ફેરવાકુ પડુચી, સબુળે કળી ઝગડા ગાળી ગુલજ હોઉચી કાહીકે, એવં તા સહ આપણક જીવનરે સુખડા કેબે આસીબ। અઢૈ શનિર પ્રભાવ મધ્ય ચાલીચી, તો અઢૈ શનિર પ્રભાવ આપણક ઉપરે 2024 આપણક રાશિ ઉપરે કોણ પડુચી, એવં તા સહ કેઉં ગ્રહ એમિતિકા ગ્રહ અછી જોડે કે આપણક રાશિ ઉપરે અશુભ પ્રભાવ પકાઉચંદી, તાહાર અશુભ પ્રભાવ ખંડન કરીબા પઈ મુ આપણક કિછ ટિપ્સ એવં ઉપાય મધ્ય કહીબી, જોડા કે આપણ ગોટે નિયમ માનીકે સેહી ઉપાય એવં સે ટિપ્સ ગુડાક જદી ફોલો કરીબે, તો હુએ તો આપણક ભાગ્ય લતારાત મધ્ય બદળી જઈપારે। કારણ ગ્રહર અશુભ સ્થિતિકુ દેખી હિ જો આપણ પ્રતિકાર કરીબે તેબે જઈ સેટા કામરે આસીબ એવં તેબે જઈ આપણ સફળતા પાઇબે। કર્કટ રાશિ બોલે એહી ભિડીઓ આપણક પઈ બહુત હી ઇમ્પોર્ટન્ટ ભિડીઓ અટે, ભિડીઓટી ભલસે દેખંતુ બુઝંતુ, આપણક મનરે ચાલીસ્થ સંદેહ મધ્ય દૂર હેઇપારિબ એહી ભિડીઓ માધ્યમરે। તો દેખંતુ કર્કટ રાશિ બોલે આપણક રાશિર આરાધ્યપતિ ચંદ્રમા, આપણક જીવનરે સબુળે દુઃખ આસવાર એ જો 2024 દુઃખ આસવાર કારણ હોઉચી રાહુ આપણક ભાગ્ય સ્થાનરે બિરાજમાન અછંતિ। રાહુ ભાગ્ય સ્થાન રહી આપણક ભાગ્યટાકુ કમજોર કરુચંતિ। ગુરુ હોઉચંતિ આપણકર ભાગ્યાધિપતિ, કિંતુ ગુરુ ચતુર્થ ઘરે રહીચંતિ। આઉડે તો જાણી રખંતુ જેબે રાહુ આપણક ભાગ્યસ્થાન રહીચંતિ ના ફ્રેન્ડ્સ, આપણ જ્યાં જેતે કામ કલે મધ્ય આપણ સેતિર સક્સેસ પાઉનાહાંતિ। એવં કર્કટ રાશિ ગોટે એમિતિયા રાશિ અટે, ગ્રહ ગુડાકર પ્રભાવ બહુ જલ્દી એહି રાશિ ઉપરે પડિથાય। તો રાહુ ભાગ્યસ્થાન રહી આપણકર ભાગ્યટાકુ કમજોર કરાઉચંતિ, સેથિપઈ આપણ જ્યાં ચાહુંચંતિ તાહા પ્રાપ્તિ કરીપારનાહાંતિ, જેગુડાકી આપણ બી કહુચંતિ જેણે મો ભાગ્યરે નાહીં। કિંતુ એહી દુઃખડા બેસી સમય ચાલીબની, યા પરે આપણક પઈ સુખ હી સુખ રહીચી, કિંતુ અઢૈ શનિર પ્રભાવ તો 2025 ચાઈ ચાલીબ, માર્ચ માસ આસંતા વર્ષ માર્ચ માસ ચાઈ રહીબ અઢૈ શનિર પ્રભાવ। ઇયાડે શનિદેવ અષ્ટમ ઘરે રહીચંતિ, પુણી શનિદેવ અષ્ટમ ઘરે રહીબા આપણક પઈ ભલ નુહે ફ્રેન્ડ્સ, જેતિકી આપણ નિજ પ્રતિ જાગૃત હી રહીબે સેતિકી ભલ। ગાડી વાહન ચલાઇલા સમયરે જાગૃત હી રહીબા ઉચિત, ગાડી વાહન ગુડે નિયમ માનીકે ચાલીબા ઉચિત, તા સહ ટ્રાવેલિંગ કામ જો આપણક મને જીવાકુ ચાહુંચંતિ બુલાબુલી કરવા પઈ, ભાબી ચિંતીકી કામ થિલે ઘરુ બહારંતુ, નહલે નાઇ જેતિકી આપણ ઘરે બી સેતિકી ભલ, મને દૂરયાત્રા જદી ન કરીબે એહી સમયરે અઢૈ શનિર પ્રભાવ। પુણી શનિદેવ અષ્ટમ ઘરે રહીબા કોણ કી ઘાંટી દેઇથાંતે એકદમ, મન ટેનસન લાગી રહે, અશાંતિ લાગી રહે, જી આપણ લવ રિલેશનશિપ્રે અછંતિ સેઠી બી ટેનસન, ઘરે બી ટેનસન, ચારિઆડે ટેનસન આપણક દેખાદેવ, એવં એમિતિ લાગિબ કે આ લાઇફટે લાઇફ નાહીં, શરીર જીવન અછી મને અછી, એમિતિ ગોડુચી મને ગોડુચી જાઉચી લાઇફટા, સકાળ પાઉચી રાતી હોઉચી, સકાળ પાઉચી રાતી હોઉચી, એમિતિ આપણક લાગિબ। અષ્ટમ ઘરે શનિ બહુત હી કષ્ટદાયક થાય ફ્રેન્ડ્સ, કિંતુ આપણ ચિંતા કરતુની, હું આપણક પ્રતિકાર મધ્ય કહીબી, જોડા કે સે પ્રતિકાર કરીબે આપણકર દુઃખટા દૂર હેબ એવં ધીરે ધીરે ચેન્જેસ મધ્ય આપણ દેખિવાકુ પાઇબે। કિંતુ તા આગરુ જાણી રખીવા ઉચિત કે કેઉં ગ્રહર અશુભ પ્રભાવટા પડુચી, સેથિપઈ મુ આપણક એ ભિડીઓરે જણાઉચી। ગુરુ ચતુર્થ ઘરે રહીચંતિ, ભલ રહીચી, ગુરુ આપણક કિછ અશુભ પ્રભાવ પકાઉનાહાંતિ, ગુરુ ચતુર્થ ઘરે રહીબા કિછ ફેમિલી સપોર્ટ મધ્ય આપણ બેળે બેળે પાઉચંતિ। આ જો વર્તમાન આપણક જો ખર્ચ અધિક હોઉચી, આપણ નીચે મધ્ય જાણીપારનાહાંતિ કે કાહીકી કોઉઠી મને ખર્ચ હોઉચી બોલી, કિછી તો સામાન કિણા નાહી, કિંબા કિછ સે જો ખર્ચ હોઉચી કોઉથીપઈ આપણ ટંકા પૈસા એતે દઉચંતિ, કિછ હાથ મને દેખા હી જાઉની, એમિતિયા ખર્ચ જોડે કે ગુપ્ત ખર્ચ બી મધ્ય આમે કહીથાઉ, તો સેમિતિયા જો ખર્ચ હોઉચે આપણકર શનિદેવંક દૃષ્ટિ આપણકર ધનર ઘરે પડિબા જેગું ખર્ચ અધિક હોઉચી, સ્વાસ્થ્યજનિત સમસ્યા આપણક દેખાઉચી, મેડિકાલ ચક્કર અધિક અધિક કાટવાકુ પડુચે આપણક, સમસ્ત સહિત રિસ્તા આપણકર બિગડવાકુ લાગુચી, એસબુર કારણ
ଅଷ୍ଟମ ଘରେ ଶନି ରହିବା ଏବଂ ଧନ ଘରେ ଶନିଦେବଙ୍କ ଦୃଷ୍ଟି ପଡ଼ିବା ଯୋଗୁଁ ଟିକିଏ ଅଧିକ ସମସ୍ୟା ଆପଣଙ୍କୁ ଦେଖାଯାଉଛି ଏବଂ ରାହୁ ଭାଗ୍ୟର ଘରେ ରହି ମଧ୍ୟ ଆପଣଙ୍କୁ କମଜୋର କରାଉଛନ୍ତି। ଦେଖନ୍ତୁ କର୍କଟ ରାଶି ବେଲେ ଆପଣ ତ ଜାଣିଲେ ଏସବୁ ଗ୍ରହ ଗୁଡ଼ାକର ଅଶୁଭ ପ୍ରଭାବ ଯୋଗୁଁ ଏସବୁ ଏମିତି ହେଉଛି। ବର୍ତ୍ତମାନ ମୁଁ ଆପଣଙ୍କୁ ପ୍ରତିକାର ଜଣାଉଛି। କର୍କଟ ରାଶି ବେଲେ ଦେଖନ୍ତୁ ସବୁବେଳେ ପଜିଟିଭ୍ ହେଇକି ରୁହନ୍ତୁ, ଭଲ କଥା ସବୁବେଳେ କାନକୁ ମାନେ ଶୁଣନ୍ତୁ, ଭଲ କଥା ଶୁଣିବାକୁ ଚେଷ୍ଟା କରନ୍ତୁ। ନେଗେଟିଭ୍ କଥା କିମ୍ବା ସକାଳୁ ପାଇଲା ମାତ୍ରେ କିଛି ବ୍ୟାଡ୍ ନ୍ୟୁଜ୍ ଏସବୁ ଦେଖନ୍ତୁ ନାହିଁ। ସବୁବେଳେ ଭଗବାନଙ୍କୁ ଡାକନ୍ତୁ, ଭଲ କଥା ବିଚାର କରନ୍ତୁ। ଯେବେ ଆପଣଙ୍କର ଦିନଟା ଯେବେ ଆରମ୍ଭ ହୁଏ, ସକାଳେ ଯେବେ ଆପଣ ଉଠନ୍ତି, ତ ଗୋଟେ ପଜିଟିଭ୍ ମାଇଣ୍ଡରେ ଉଠନ୍ତୁ। କାରଣ ଆପଣ ସେହି ସମୟ ଗୋଟେ ଏମିତିଆ ସମୟ ଥାଏ ଯେଉଁଟା ଭାବିଥାନ୍ତି ଦିନଯାକର ସେଇଟା ହିଁ ଘଟିବ। ଯଦି ଆପଣ ଆଜି ଦିନଟା ମୋର ବେଷ୍ଟ ଆଉ ବଢ଼ିଆ ରହୁ ଭଗବାନ, ଆଜି ଦିନଟା ମୋର ବଢ଼ିଆ ଯାଉ ବଢ଼ିଆ ରହିବ, ଏମିତି ଯଦି ଗୋଟେ ପଜିଟିଭ୍ ହେଇନା ଭାବିବେ ନା ଫ୍ରେଣ୍ଡସ୍, ସେଇ ଦିନଟା ହିଁ ଆପଣଙ୍କର ଭଲ ଯିବ। କିଛି ପ୍ରତିକାର କରାଯାଏ, ଗ୍ରହ ଗୁଡ଼ାକୁ ଶାନ୍ତ କରିବା ପାଇଁ ପ୍ରତିକାର କରାଯାଏ ଏବଂ କିଛି ନିଜ ହାତରେ ମଧ୍ୟ ଥାଏ, ନିଜ ବିଚାରରେ ମଧ୍ୟ ଥାଏ। ତେଣୁ ଆପଣଙ୍କ ବିଚାର ଠିକ୍ ରଖିବା ଉଚିତ। କେବଳ ବିଚାରରେ ନେଗେଟିଭ୍ ଥଟ୍ସ ଚାଲୁଥିବ, ଇଆଡ଼େ ପ୍ରତିକାର କରିଚାଲେ କିଛି ହୁଏନି। ପଜିଟିଭ୍ ବିଚାର ନିହାତି ଆବଶ୍ୟକ ଏବଂ ତା ସହ ଯେତିକି ଆପଣ ହୋଇପାରିବ ନାରାୟଣଙ୍କର ପୂଜା କରନ୍ତୁ। ଭଗବାନ ବିଷ୍ଣୁଙ୍କର ପୂଜା ଅର୍ଚ୍ଚନା କରିପାରିବେ, ଜଗନ୍ନାଥଙ୍କର ମଧ୍ୟ ପୂଜା କରିପାରିବେ, ମାନେ ନାରାୟଣ ଯିଏ ଅଟନ୍ତି, ରାମଙ୍କର, କୃଷ୍ଣଙ୍କର, ଆପଣ ତାଙ୍କର ଯେଉଁ ନାରାୟଣଙ୍କର ଯେତୋଟି ଅବତାର ଅଛି ସେ ଅବତାରରେ ଆପଣଙ୍କୁ ଯେଉଁ ଠାକୁର ପସନ୍ଦ ଆପଣ ସେ ଠାକୁରଙ୍କୁ ଧ୍ୟାନ କରି ଆପଣ ତାଙ୍କର ପୂଜାର୍ଚ୍ଚନା କରନ୍ତୁ ଏବଂ ବିଷ୍ଣୁ ସହସ୍ରନାମ ପାଠ କରନ୍ତୁ ପ୍ରତ୍ୟେକ ଦିନ, କାହିଁକିନା ଆପଣଙ୍କର ଭାଗ୍ୟଟା ଆହୁରି ମଜବୁତ କରିବା ପାଇଁ। ଗୁରୁ ହେଉଛନ୍ତି ଆପଣଙ୍କ ଭାଗ୍ୟାଧିପତି ଏବଂ ଗୁରୁ ଚତୁର୍ଥ ଘରେ ରହିଛନ୍ତି, ତେଣୁ ଭାଗ୍ୟଟାକୁ ଆପଣ ମଜବୁତ କରିବାକୁ ପଡ଼ିବ। ଆପଣଙ୍କ ଭାଗ୍ୟ ଘରେ ରାହୁ ତ ବର୍ତ୍ତମାନ ବିରାଜମାନ ଅଛନ୍ତି, କିନ୍ତୁ ଭାଗ୍ୟ ଯଦି ଆପଣ ମଜବୁତ କରିବେ, ଗୁରୁଙ୍କୁ ମଜବୁତ ଯଦି ଆପଣ କରିବେ, ତେବେ ଯାଇ ଆପଣଙ୍କର ଭାଗ୍ୟରେ ଯେଉଁ ଗ୍ରହ ବିରାଜମାନ ହୁଅନ୍ତୁ ନା କାହିଁ ଫ୍ରେଣ୍ଡସ୍, ତାହାର କୌଣସି ନେଗେଟିଭ୍ ପ୍ରଭାବ ପଡ଼ିବ ନାହିଁ। ଏବଂ ହନୁମାନ ଚାଳିଶା ନିହାତି ପାଠ କରନ୍ତୁ। ଆପଣଙ୍କ ରାଶିରେ ବର୍ତ୍ତମାନ ଶନି ଅଢ଼େଇ ଶନିର ପ୍ରଭାବ ଚାଲିଛି, ହନୁମାନ ଚାଳିଶା ନିହାତି ପାଠ କରିବା ଆବଶ୍ୟକ ଏବଂ ଚେଷ୍ଟା କରନ୍ତୁ ପ୍ରତ୍ୟେକ ଦିନ ସକାଳୁ ଉଠିବା ପାଇଁ, ବିଳମ୍ବରେ ଉଠନ୍ତୁନି। ସେଇଟା ସନ୍ଡେ ହେଉ, ଛୁଟି ଦିନ ହେଉ, ଯେଉଁଟା ବି ହେଉ, ବିଳମ୍ବରେ ଟୋଟାଲି ଉଠନ୍ତୁନି। ଯେଉଁ ସୂର୍ଯ୍ୟଦେବତା ଯେବେ ମାନେ ଉଦୟ ହୁଅନ୍ତି, ଏକଦମ ନାଲି ରଙ୍ଗର ଯେଉଁ ଥାନ୍ତି, ସେହି ସୂର୍ଯ୍ୟଙ୍କୁ ଦର୍ଶନ କରିବାକୁ ଚେଷ୍ଟା କରନ୍ତୁ ପ୍ରତ୍ୟେକ ଦିନ ଏହା କରନ୍ତୁ। ଏବଂ ଗାଧୋଇ ପଡ଼ନ୍ତୁ, ସକାଳୁ ଗାଧାନ୍ତୁ ଏବଂ ସେ ଯେଉଁ ନାଲି ରଙ୍ଗର ସୂର୍ଯ୍ୟଦେବତା ଯେବେ ଉଦୟ ହୋଇ ଆସନ୍ତି, ତ ସେହି ସମୟରେ ସୂର୍ଯ୍ୟଦେବଙ୍କୁ ଜଳ ଅର୍ଘ୍ୟ ଦେବାକୁ ଚେଷ୍ଟା କରନ୍ତୁ। ତେବେ ଯାଇ ଆପଣଙ୍କର ଯେଉଁ ଯାହା ବି କଷ୍ଟ ଥିବ, ଆପଣଙ୍କର ଯେଉଁ ଦୁଃଖ ଯେଉଁ ଦୂର ହେଉନି ଯେଉଁ କହୁଛନ୍ତି, ସେ ଦୁଃଖଟା ତେବେ ଯାଇ ଦୂର ହେବ। ଏସବୁ ପ୍ରତିକାର ଗୋଟେ ନିୟମ ମାନିକି କରନ୍ତୁ, ଆପଣଙ୍କ ପାଇଁ ଭଲ। ଭିଡ଼ିଓ ଯଦି ଆପଣଙ୍କୁ ପସନ୍ଦ ଆସିଥାଏ ତାହେଲେ ଗୋଟେ ଲାଇକ୍ଟେ କରିଦିଅନ୍ତୁ, କମେଣ୍ଟସ୍ରେ ଜୟ ଜଗନ୍ନାଥ ନିହାତି ଲେଖନ୍ତୁ। ଧନ୍ୟବାଦ।